આજે આપણે આપણા બીજા ચેપ્ટરના એક નવા ટોપિકની વાત કરવાના છીએ, જેનું નામ છે વિદ્યુત સ્થિતિ ઉર્જા. આપણે આના આગળના લેક્ચરની અંદર સંરક્ષીબળોની વાત કરી ચૂક્યા છીએ. સંરક્ષીબળો જે પૃથ્વીય બળ હતા, સ્પ્રિંગ બળો અથવા તો પછી જે કુલંબીય બળો છે, એ બધા સંરક્ષીબળો છે. એ વસ્તુ મેં તમને લેક્ચર એકની અંદર સમજાવેલી છે. હવે આજે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા વિશે જાણવાના છીએ. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે, એક મહત્વનો કોન્સેપ્ટ છે. એને કઈ રીતે સમજી શકાય એ જરા સમજજો. વિદ્યુત સ્થિતિ ઉર્જા, ઓકે, તો આના માટે આપણે આઈડિયા શું વિચારીશું? તો આનો આઈડિયા બહુ સિમ્પલ છે કે આપણે એક ધન વિભાર વિચારવાનું છે. સપોઝ અહીંયા આગળ હું તમને એમ કહી દઉં કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ. આપણને ખ્યાલ છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય તો એની આસપાસ શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. હવે એની અંદર, એ વિદ્યુત ક્ષેત્રની અંદર, સપોઝ અહીંયા આગળ કોઈ એક ક્યુ નોટ વિદ્યુત ભાર છે, જે ખૂબ જ સૂક્ષ્મ છે, પરીક્ષણ વિદ્યુત ભાર જેને આપણે કહી શકીએ. એ ક્યુ નોટ વિદ્યુત ભારને આપણે R થી P બિંદુ સુધી લાવવાનો છે. R થી કયા બિંદુ સુધી લાવવાનો છે? P બિંદુ સુધી લાવવાનો છે. તો એના માટે શું કરવું પડશે? તો એના માટે તમે સમજી શકો છો કે આપણે આ Q નોટ વિદ્યુત ભારને R થી P બિંદુ સુધી લાવવો હોય તો એના માટે કંઈક ના કંઈક કાર્ય કરવું પડશે. કેમ કાર્ય કરવું પડશે જરા વસ્તુ સમજજો, કે એમનામાં Q નોટ વિદ્યુત ભાર R થી P બિંદુ સુધી આવશે નહીં, બરોબર છે? કેમ એવું? તો એનું કારણ એક જ છે કે અહીંયા આગળ આ ધન વીજભાર છે, આ પણ ધન વીજભાર છે, તો બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ. અપાકર્ષી બળના લીધે આ કઈ દિશામાં ધકેલાય છે? આ દિશામાં, એટલે અપાકર્ષી વિદ્યુતીય બળ એ આ દિશામાં છે, જેના લીધે દૂર જવાનો પ્રયત્ન કરશે. પરંતુ આપણે ક્યુ નોટ વિદ્યુત ભારને આર થી ક્યો લાવવો છે? પી બિંદુ સુધી લાવવો છે. તો એના માટે કંઈક ના કંઈક શું લગાડવું પડશે? બાહ્ય બળ લગાડવું પડશે. બાહ્ય બળ લગાડીશું તો એ આર થી કયા બિંદુ સુધી આવશે? પી બિંદુ સુધી આવશે. એટલે કે બળ લગાડ્યું છે અને બળની દિશામાં શું થયું છે? સ્થાનાંતર. તો કંઈક ના કંઈક શું થયું કહેવાય? કાર્ય. અને એ કાર્ય એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થવાનું છે, બરોબર છે? તો અહીંયા આગળ સૌ પહેલા એવું વિચારો કે આપણે ક્યુ નોટને આર થી પી બિંદુ સુધી લાવવો હોય તો ઓછામાં ઓછું કેટલું બળ થાય કે જેથી ક્યુ નોટ આર થી પી બિંદુ સુધી ખસવાનો પ્રયત્ન કરશે? તેના માટે હું અહીંયા આગળ એવું લખી શકું કે એફ એક્સટર્નલ બરાબર માઇનસ એફ ઈ થાય. જરા સ્ટેટમેન્ટને સમજજો કે એફ એક્સટર્નલ બરાબર શું થાય? માઇનસ એફ ઈ થાય. એટલે શું થઈ જાય? પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય, બરોબર છે? પરિણામી બળ કેટલું થઈ જાય? શૂન્ય થઈ જાય. કારણ કે આ બંને બળો કેવા મૂલ્યના થાય? સમાન મૂલ્યના. અને પરસ્પર કેવા થઈ જાય? વિરુદ્ધ દિશામાં. સમાન મૂલ્યના અને પરસ્પર કેવા થઈ જાય? વિરુદ્ધ દિશામાં. એફ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ થાય, એટલે કે એફ એક્સટર્નલ બરાબર શું થાય? માઇનસ એફ ઈ. તો પરિણામી બળ શૂન્ય થાય. પરિણામી બળ કેટલું થાય? શૂન્ય થાય ત્યારે ક્યુ નોટ વિદ્યુત ભાર અચળ ઝડપે ગતિ કરીને આર થી પી બિંદુ સુધી આવે છે. પરિણામી બળ શૂન્ય થાય એટલે આ ગતિ કરવાનું શું કરશે? સ્ટાર્ટ કરશે. અને કેવી ઝડપે ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે? તો અચળ ઝડપે ગતિ કરીને કયો આવે છે? આર થી પી બિંદુ સુધી. એટલે કે પ્રવેગિત ગતિ કરતો નથી. ક્યુ નોટ વિદ્યુત ભાર અચળ ઝડપે ગતિ કરી અને કયો આવે છે? આર થી પી. પરંતુ ક્યારે? એફ એક્સટર્નલ બરાબર શું થાય? માઇનસ એફ. બંને સમાન મૂલ્ય અને પરસ્પર કેવા હોય? વિરુદ્ધ દિશામાં થાય બંને બળોના મૂલ્યો, એટલે ગતિ કરવાનું સ્ટાર્ટ કરશે, બરોબર છે? અહીંયા આગળ એક બીજી વસ્તુ આપણે જો સમજવી હોય તો એમ કહી શકીએ કે અહીં વિદ્યુતીય બળ ની વિરુદ્ધ દિશામાં થયેલ કાર્ય ક્યુ નોટની કઈ ઉર્જા રૂપે? સ્થિતિ ઉર્જા
रूपे संग्रहित थाय छे। समझ गया होस्तो मैं शुं लखेलुं छे કે અહીં વિદ્યુતીય બળની જરા જોઈએ વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય બળ લાગ્યું છે અને સ્થાનાંતર પણ થયું છે એટલે કે શું થયું કાર્ય થયું કહેવાય અહીં વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય એ Q નોટ ની કઈ ઊર્જા રૂપે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે બરોબર છે એ જે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થયું છે બરોબર એ કાર્ય કેટલું હશે તો એ વસ્તુ જો લખવી હોય તો આપણે શું લખી શકીએ જો तो Q नॉट ने R थी P बिंदु सुधी Q नॉट ने R थी P बिंदु सुधी रावा माटे करवू पड़तू कार्य जो आपने क्या हुआ क्या लूँ था आपने Q नॉट ने R थी क्या लगी रहे थे P बिंदु सुधी तो ये ना माटे करवू पड़तू कार्य W R P is equal to संकलन मो R थी क्या सुधी लाई है जी P बिंदु सुधी बरोबर से कार्य माटे सुधा बर गुणे स्थानांतर बाह्य बर के पूरा दूं जी F external सदिश इंदु सुवार से स्थानांतर सूक्ष्म स्थानांतर विचारी शुभ कारण के संकलन तो आपने केला दी R थी P बिंदु सुधी नो लिए दिए छे इला माटे R थी P बिंदु सुधी लावा माटे करवू पड़तू कार्य W R P बराबर संकलन मो R थी P सुधी नु संकलन इंदु बाह्य बल गुणे सूक्ष्म स्थानांतर એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર બરોબર છે આ જે કાર્ય છે એ કાર્ય કોના વડે તો બાહ્ય બળ વડે થયેલ શું છે આ કાર્ય છે આર્થિક સુધી લાવવા માટે P બિંદુ સુધી બરોબર છે અને જો આપણે F એક્સટર્નલ બરાબર માઇનસ F નું સૂત્ર લખવું હોય તો શું થાય કારણ કે બાહ્ય બળ વડે થયેલ કાર્ય આ દિશામાં તો વિદ્યુતીય બળ વડે થયેલ કાર્ય લખવું હોય તો શું થાય એ કેવું થઈ જાય પેલું તો માઇનસ કારણ કે એ નથી કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં હશે ખ્યાલ આવી છે બાહ્ય બળ વડે થયેલ કાર્ય આ દિશામાં તો વિદ્યુતીય બળ વડે થયેલ કાર્ય એનાથી કઈ દિશામાં વિરુદ્ધ દિશામાં આર થી પી સુધીનું સંકલન એફી સદિશ ઇન્ટુ શું આવશે બીઆર સદિશ આ જે કાર્ય છે એ કોના માટે આવશે તો વિદ્યુતીય બળ વડે અથવા વિદ્યુત બળ વડે થયેલ શું છે કાર્ય બરોબર છે ઓકે આ જે બાહ્ય બળ વડે થયેલ કાર્ય છે આર થી બી બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલ જે કાર્ય છે એ કાર્ય આ કાર્ય Q નોટ ની કઈ ઊર્જા રૂપે તો સ્થિતિ ઊર્જા રૂપે Q નોટ ની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે બાહ્ય બળ વડે થયેલ જે કાર્ય છે એ Q નોટ ની કઈ ઊર્જા રૂપે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય જો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય તો એના માટેનું સૂત્ર શું મળશે U R P is equal to સંકલન નો R થી P સુધીનું સંકલન ઇન્ટુ શું આવશે F એક્સટર્નલ સદિશ ઇન્ટુ શું આવે dr સદિશ તો એની કઈ ઊર્જા રૂપે સંગ્રહિત થઈ સ્થિતિ ઊર્જા ઓલ ઓવર કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે બરોબર છે અહીંયા આગળ એક જ વસ્તુ સમજવાની છે કે આ Q નોટ ગતિ કરવાનું ક્યારે સ્ટાર્ટ કરે કે જ્યારે આ બંને બળ મૂલ્યો જે છે એ કેવા હોય સમાન મૂલ્યના અને પરસ્પર કેવા હોય વિરુદ્ધ દિશામાં તો Q નોટ ગતિ કરવાનું સ્ટાર્ટ કરશે અને આરથી ગયો જશે P બિંદુ તરફ જશે બરોબર છે અહીંયા વિદ્યુતીય બળની વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય વિરુદ્ધ દિશામાં થયેલું કાર્ય એ Q નોટ ની કઈ ઊર્જા રૂપે તો સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય બરોબર છે અહીં આની અંદર Q નોટ ને R થી P બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે જે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થવાનું છે તો એ કાર્ય WRP બરાબર સંકલન નો R થી P સુધીનું સંકલન ઇન્ટુ બાહ્ય બળ F એક્સટર્નલ ઇન્ટુ સ્થાનાંતર કેટલું લખ્યું dr સદિશ પરંતુ જો એની વિરુદ્ધ દિશામાં વિદ્યુતીય બળ વડે થયેલ કાર્ય લખવું હોય તો એ શું આવશે માઇનસ આના ઉપરથી માઇનસ સંકલન નો R થી P સુધીનું સંકલન ઇન્ટુ વિદ્યુતીય બળ ઇન્ટુ શું આવે છે dr સદિશ આ બાહ્ય બળ વડે થયેલ કાર્ય છે આ વિદ્યુતીય બળ વડે થયેલ કાર્ય છે આ કાર્ય Q નોટ ની કઈ ઊર્જા રૂપે સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય છે અને એ સ્થિતિ ઊર્જા U R P બરાબર સંકલન મો R થી P સુધી નું સંકલન ઇન્ટુ F એક્સટર્નલ સદિશ ઇન્ટુ શું આવે dr સદિશ બરોબર છે તો આની અંદર કોન્સેપ્ટ એક જ સમજવાનો છે કે અહીં આપણે R થી P બિંદુ સુધી લાવવા માટે Q નોટ ને R થી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય
क्यू नॉट नी कई ऊर्जा रूपे स्थिति ऊर्जा रूपे संग्रहित थाय छे बरोबर छे तो आना ऊपर थी आपने आनी एक सिंपल बीजी व्याख्या लखी सकी छे ये व्याख्या शुं लखवामां आवशे आ तमे नोट करी लेजो बरोबर छे आना ऊपर थी आपने एक व्याख्या ने बनाई सकी जो कदाच अनंत अंतरे कोई विद्युत भार आपने विचारी लीए અને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિ ઊર્જાની જો વ્યાખ્યા લખવી હોય તો શું લખાય જરા સમજો વ્યાખ્યા બહુ સિમ્પલ છે અને કદાચ વન લાઇનર ક્વેશ્ચનની અંદર એ પૂછાઈ શકે તો વ્યાખ્યા શું અનંત અંતરેથી અચળ ઝડપી एकम धन विद्युत बार ने विद्युत क्षेत्र मना कोई बिंदु लावा माटे विद्युत क्षेत्र विद्युत स्थिति ऊर्जा कहे छे व्याख्या बहुत सिंपल छे व्याख्या ने શું લખેલી છે જરા જોજો કેવા અંતરેથી તો અનંત અંતરેથી અચળ ઝડપે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે અહીંયા આપણે વ્યાખ્યા ગોખવાની નથી વ્યાખ્યાને જરા સમજવાની છે મેં શું કહેલું છે કેવા અંતરેથી તો અનંત અંતરેથી एकम धन विद्युत भार ने विद्युत क्षेत्र माना कोई बिंदु लावा माटे जरा व्याख्या फरीथी समझो केवा अंतरेथी अनंत अंतरेथी अचल झड़पे एकम धन विद्युत भार ने विद्युत क्षेत्र माना कोई बिंदु लावा माटे विद्युत क्षेत्र ने विरुद्ध दिशा में करवा पड़ता कार्य ने ते बिंदु पासे ने विद्युत स्थिति ऊर्जा कहे छे आ क्वेश्चन તમારે એક માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે એટલે આ ક્વેશ્ચન જે છે એ એક માર્ક્સની અંદર મોસ્ટ આઈએમપી ગણી શકાય છે બરોબર છે એટલે આને થોડું વ્યવસ્થિત તમારે સમજવું પડશે વ્યાખ્યા રૂપે પૂછાય બરોબર છે ખ્યાલ આવશે આની અંદર ઓકે જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना ना अखरता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है, मिलते नहीं सहज ही मोती गहरे पानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। और अंतिम पद है कि असफलता एक चुनौती है, इसे स्वीकार करो। क्या कमी रह गई देखो और सुधार करो। जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम। कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। વાત કરીએ વિસનગરની, વિસનગરમાં ડિજિટલ શિક્ષણ માટે ખાનગી સંસ્થાએ એક અનોખો પ્રયાસ કર્યો છે। કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનના દિવસોમાં શૈક્ષણિક નગરી વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ દ્વારા ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો પ્રવાહ અવિરત રાખવામાં આવ્યો છે।
કોઈ પણ વ્યક્તિ કે રાષ્ટ્રના ઘડતરનો પાયાના શિક્ષણ માણવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સારા કોલેજો, કોચિંગ ક્લાસ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. જોકે સરકારની સાથોસાથ શૈક્ષણિક નગરી ગણાતા વિસનગરમાં પણ ખાનગી કોચિંગ ક્લાસના 15 જેટલા અનુભવી શિક્ષકોએ ધોરણ 8-12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ઘરે બેઠા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા કરી છે, જેમાં શિક્ષકો દ્વારા પોતાના ઘરેથી જ અભ્યાસક્રમનો વિડીયો રેકોર્ડિંગ કરી જીનિયસ ક્લાસ નામની યુટ્યુબ ચેનલ પર વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમય અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ અભ્યાસ કરી શકે. ડિજિટલ શિક્ષણનો આ પ્રયાસ ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓ લોકડાઉનમાં પણ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે. અતુલ પટેલ, ZSTV, વિસનગર. આપણે બધા જાણીએ છીએ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે લોકડાઉન ચાલી રહ્યું છે. શાળા કોલેજો, કોચિંગ ક્લાસ બધું બંધ છે, જેના પરિણામે બાળકો આખો દિવસ ઘરે બેસી રહે અને એમના અભ્યાસ ઉપર એની ખરાબ અસર પડતી હોય છે. હવે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય અને બાળકોનો અભ્યાસ પણ ચાલુ રહે એ માટે અમે જીનિયસ ક્લાસીસ નામની સંસ્થા વર્ષોથી વિસનગરમાં ચલાવીએ છીએ. મારા બધા શિક્ષકો અને મેં એવો વિચાર કર્યો કે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને બાળકો ઘરે બેસીને અભ્યાસ કરે એ માટે અમે યુટ્યુબ ઉપર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ ચાલુ કરી છે, જેમાં ધોરણ 8થી ધોરણ 12 સુધીના બધા ધોરણોના વિષયો ભણાવાય છે અને દરરોજ 4 કલાકના વિડીયો લેક્ચર્સ અપલોડ કરીએ છીએ, જે બાળકો ઘરે બેસીને આરામથી જોઈ શકે છે. આનો રિસ્પોન્સ ખૂબ સારો છે અને ખાસ અગત્યની વાત એ છે કે અત્યાર સુધી અમે ઓફલાઈન ભણાવતા હતા અથવા વિડીયો લેક્ચર્સ મૂકતા હતા ત્યારે માત્ર અમારા બાળકો જ એનો લાભ લઈ શકતા હતા, પરંતુ હવે યુટ્યુબ જેવું સોશિયલ માધ્યમ અપનાવવાથી વિસનગર સિવાયના, અમારા ક્લાસીસ સિવાયના બાકીના સમગ્ર ગુજરાતના બાળકો પણ આનો લાભ લઈ શકે છે. અને આનો સૌથી મોટો એ ફાયદો છે કે એકવાર વિડીયો જોયા પછી ફરીવાર પણ તમને કોઈ ડાઉટ હોય તો ફરીવાર તમે એ વિડીયો જેટલી વાર ઈચ્છા હોય ત્યાં સુધી જોઈ શકો છો.